અંકલેશ્વરમાં તહેવારના દિવસોએ તસ્કરો સક્રિય બની અનેક સ્થળોએ ચોરીને અંજામ આપીને લાખો રૂપિયાની ચોરી કરી પલાયન થઈ જતા સમગ્ર પંથકમાં ચિંતાનો વિષય બન્યો છે જોકે ચોરી અંગે સ્થાનિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર શહેરમાં દિવાળીની રજાઓમાં બજારો સોસાયટી સહિતના વિસ્તારો હાલમાં સુમશાન નજરે પડી રહ્યા છે દિવાળીના તહેવારોની રજાઓ હોવાથી અનેક લોકો પોતાના મકાનો બંધ કરી બહાર ગામ ફરવા માટે જતા હોય છે ત્યારે આ તકનો લાભ ઉઠાવી તસ્કરો સક્રિય થઈ ચોરીના ગુનાઓને અંજામ આપી રહ્યા છે અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં ધીરજ સંસની સામે પંકજ રાવલ ગત ચૌદ નવેમ્બરના રોજ બેસતા વર્ષ નિમિત્તે મકાન બંધ કરી પરિવાર સાથે માંડલ વિરમગામ ખાતે માતાજીના દર્શન માટે ગયા હતા જેના મકાનમાં દોઢ લાખના સોનાના ઘરેણાની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા જ્યારે અંકલેશ્વરના પંચાયતી બજાર વિસ્તારની પાછળના ભાગે આવેલા સોયફળિયામાં રહેતા નૈનેશ પટેલ પરિવાર સાથે બહાર ગામ ગયા હતા તે દરમિયાન તસ્કરોએ મકાનના તાળા તોડી તિજોડીનું તાળું તોડી અંદાજે ચાલીસ હજાર જેટલી રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા તો અંકલેશ્વરના દેસાઈ ફળિયામાં બળિયાદેવ મંદિર નજીક રહેતા હર્ષદ લીંબચિયા મકાન બંધ કરી પરિવાર સાથે વડોદરા ખાતે ગયા હતા આ દરમિયાન તસકરોય તેમના મકાનને નિશાન બનાવી તિજોડી તોડી તેમાંથી અંદાજે રૂપિયા સાઈઠ હજારના સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા આ તમામ ચોરીના ગુનામાં મકાન માલિકોએ તેમના પોલીસ મથક વિસ્તારમાં ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જો કે દિવાળીના તહેવારોમાં ચોરીના બનાવો વધતા પોલીસ પેટ્રોલિંગ ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે